જ્યારે કોઈ તમારો મોબાઈલ ફોન જોવા માટે માંગે ત્યારે તમારા ગેજેટને અનધિકૃત એક્સેસથી મુક્ત કરવા માટે એન્ડ્રોઈડ ફોનની નવી સુવિધા સ્ક્રીન પિન વિશે આજે આપણે જાણીશું. તો આવો જાણીએ સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલભાઈ વકીલ પાસેથી સ્ક્રીન પિન વિશે તેઓ શું કહી રહ્યા છે. ઘણી બધી ફેરી એવી સિચ્યુએશન આવી જતી હોય છે કે જ્યારે કોઈ આપણા કોઈક રિલેટિવ હોય યા કોઈ પણ વ્યક્તિ હોય તે આપણી પાસે આપણો જે ગેજેટ છે આપણો જે ફોન છે તે બિલકુલથી માંગતા હોય છે. કંઈક નાની મોટી એમની કંઈક કદાચ કંઈક એમને ગૂગલમાં સર્ચ કરવું હોય યા યુટ્યુબ પર કોઈ વિડીયો જોવો હોય તો આ બધા ટાઈમ પર જનરલી લોકોને એ જ ડર હોતો હોય છે કે આ લોકો કદાચ કસે ને કસે ગેલેરીમાં જઈને કંઈક ને કંઈક વસ્તુનું એક્સેસ નહીં લઈ લે કે યા તો એમની કોઈ બીજી ઇન્ફોર્મેશન છે તે કોઈ જોઈ નહીં લે તો આ ડર હંમેશા લોકોને રહેતો હોય છે. વેલ, ઘણી બધી ફેરી એવું પણ હોય છે કે જ્યારે પેરેન્ટ્સની અમુક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય અને જ્યારે એ ફોન કિડને આપતા હોય તો ત્યારે કદાચ કિડ્સ જે હોય તેમનાથી કંઈક એમની કંઈક મસ્તીમાં કે કંઈક એવી કંઈક વસ્તુ નહીં થઈ જાય કે બીજી ઇન્ફોર્મેશન એમની જે છે તે કંઈક ને કંઈક રીતના ડિસ્ટ્રોય થઈ જાય. તો આ બધી વસ્તુ માટે એક બહુ સારો ફીચર જે છે તે રિસેન્ટલી આપણા એન્ડ્રોઈડ ફોન્સ જે છે તેની ઉપર અવેલેબલ થયો છે, વિચ ઇઝ નોન ટુ બી સ્ક્રીન પિનિંગ. વેલ, એટલે તમારી જે સ્ક્રીન છે તેમાં એક પિન લાગી જશે. વેલ, આ જે ફીચર છે તેનો એક્સેસ કરવા માટે સૌ પ્રથમ તો તમને તમારો જે એન્ડ્રોઈડ ફોન છે તેને બિલકુલથી અપડેટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમે ખાલી તમારા સિક્યોરિટી અને સેટિંગ્સમાં જઈને તમને ખાલી સર્ચ કરવાનું છે વિથ ધ હેડિંગ સ્ક્રીન પિને. વેલ, આ જે વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી સ્ક્રીન પિન એ તમે સર્ચ કરશો એટલે તમને એ નવું ફીચર જે છે તે દેખાઈ જશે. ત્યાં જઈને તમને તમારું સ્ક્રીન પિન જે છે તે તમને ઓન કરી દેવાનું રહેશે. વેલ, બસ એક ફેરી તમે તમારું જે ગેજેટ છે તેને સ્ક્રીન પિન કરી દીધું. ત્યારબાદ તમને એક બીજા વર્ડ વિચ ઇઝ નોન ટુ બી ઓવરવ્યૂ બટન તેના વિશે થોડીક માહિતી હોવી જોઈએ. આજે આપણી વાત થઈ છે વિચ ઇઝ નોન ટુ બી ઓવરવ્યૂ બટન, એ એક સ્ક્વેર બટન છે જે તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર હંમેશા અવેલેબલ હોય છે. તમારું જે હોમ સ્ક્રીન બટન છે તેની બાજુમાં જે એક સ્ક્વેર બટન છે એને આપણે કહીએ છીએ ઓવરવ્યૂ બટન. તો વેલ, એક ફેરી અગર તમારો જે ફોન છે તમારું જે ગેજેટ છે તેને તમે સ્ક્રીન પિન કરી દીધી, પછી જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે તમારો ફોન માંગશે તો તમે એમને ફોર એક્ઝામ્પલ અગર એમણે કંઈક ગૂગલ ઉપર સર્ચ કરવા માટે તમારો ફોન માંગ્યો તો તમે ગૂગલ ઓપન કરો. ગૂગલ ઓપન કર્યા બાદ ઓવરવ્યૂ બટન કરીને ત્યાં ઉપર જે ત્રણ પિન્સ છે, ત્રણ બટન્સ છે, ધેટ ઇઝ થ્રી ડોટ બટન્સ, તો તેની પર તમે ક્લિક કરો અને ત્યારબાદ તમને ક્લિક કરવાનું છે વર્ડ પિન ઉપર. આટલું થઈ ગયા બાદ હવે તમારો ફોન પિન થઈ ગયો છે એટલે જે તમે એમને એક્સેસ કરવા માટે ઓપન કરીને આપ્યું છે ધેટ ઇઝ યોર પર્ટિક્યુલરલી ગૂગલ અકાઉન્ટ કે તમારું ગૂગલ જે સર્ચ એન્જિન છે તે, તો તેના સિવાય એ કંઈક બીજું વસ્તુ સર્ફ નહીં કરી શકશે, એ બહાર પણ નહીં આવી શકશે. અગર આ જે સિચ્યુએશન છે એટલે અગર એમને કંઈક બીજું એક્સેસ કરવું હશે તો એમને તમારી પાસે આવવું પડશે અને તેઓ તમને રિક્વેસ્ટ કરશે કે ભાઈ તમારી જે સ્ક્રીન છે તે પિન થઈ ગઈ છે તો તેને તમે ઓપન કરીને આપો. અને અગર એ તમારી પરમિશનથી તમે એમને ઓપન કરીને આપશો તો અને તો જે કંઈક બીજા ફીચર કે કંઈક બીજી વસ્તુ તમારી ફોનની અંદર એ એક્સેસ કરી શકશે. વેલ, જ્યારે તમારું સ્ક્રીન પિન થઈ જાય છે તો તેને તમને બેક કરવું હોય તો તેના માટે તમને બેકનું બટન અને જે આપણી વાત થઈ હતી ઓવરવ્યૂનું બટન તે બંને સાયમલ્ટેનિયસલી હોલ્ડ કરી રાખવાનું રહેશે તો તમારી જે સ્ક્રીન છે તે બિલકુલથી અનપિન થઈ જશે અને તમારું જે સ્ક્રીન છે તે પાછું લોક થઈ જશે. તો આટલી જે વસ્તુ છે તે તમે કરશો તો કદાચ તમારા જે હંમેશા જે તમારું કન્સર્ન રહ્યું છે કે જ્યારે તમે કોઈકને ફોન આપો છો તો એ કંઈક બીજી વસ્તુ એના સિવાયથી જે તમારા ફોનની અંદર કોઈક એક્સેસ નહીં કરી લે અને કદાચ પેરેન્ટ્સ માટે પણ એ વસ્તુ ઘણી કન્સર્નની હોય છે કે કિડ્સને અગર તમે કંઈક યુટ્યુબ કે એવી વસ્તુ ઓપન કરીને આપો છો તો તેના સિવાય કદાચ કોઈને ફોન નહીં કરી દે કે કંઈક પણ એવી વસ્તુ નહીં કરી દે કે જેથી તમારા મોબાઈલના જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે તે કસે ને કસે કંઈક ને કંઈક રીતના એમની સાથે મિસચેફ થઈ જાય.